नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली में आप विद्यार्थी मित्रों साइंस नी अंदर प्रवेश मेळवी चूक्या छो तो हूँ शाला ऑक्सफोर्ड स्कूल वती हूँ सुतरिया हिरेन आप सर्वे विद्यार्थीओनु के जे 11 साइंस ए अने बी कोई बन्ने ग्रुपमांथी कोई पण ग्रुपनी अंदर एडमिशन पामेल विद्यार्थीओनु हूँ अहींया हार्दिक स्वागत करू छू। हूँ सुतरिया हिरेन, इंग्लिश टीचर। 11 साइंस नी अंदर आपणे इंग्लिश माटेनी जे पण काई जवाबदारी छे ए खूब ज काळजीपूर्वक अने तमारा बोर्डनी पेपर स्टाइल मुजब अभ्यास करावानो छे। सामान्य रीते प्रथम आ शरूआत होय पहेलो ज लेक्चर तमारे तमारा टाइम टेबल मुजब इंग्लिशनो लेक्चर तमने संडे दर संडे मळतो रहेशे। એવી જ રીતે સાથે બી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે એને સંસ્કૃતનો લેક્ચર મળતો રહેશે। તમે સર્વ વિદ્યાર્થી મિત્રો જાણો છો એ કે બી કોઈ પણ ગ્રુપની અંદર પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓ સબસિડરી સબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ છે, બંને ગ્રુપના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ભણવાનું છે। તો મારે સામાન્ય જે ઇંગ્લિશનો પહેલાં ઇન્ટ્રોડક્શન આપવાની વાત જે કરવાની છે એ તમારી સમક્ષ મેં મુદ્દાઓ દર્શાવેલા છે। આ મુદ્દાઓ આધારિત આપણે થોડીક આપણા વિષયનો પ્રવેશ કરતા પહેલા સામાન્ય માહિતી જે આપણે વિષયની અંદર હોવી જોઈએ આ વિષયની માહિતી આપી અને આપણે ધીમે ધીમે વિષય પ્રવેશ કરીશું। આપણે જે પણ કંઈક ગ્રામરના મુદ્દાઓ શીખવાના છે એ પણ શીખીશું સારી રીતે। તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો સેકન્ડરીનો અભ્યાસ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને આપ વિદ્યાર્થી મિત્રોએ સાયન્સ સ્ટ્રીમ જે પસંદ કરેલ છે એમાં ખૂબ જ ઝળહળતી કારકિર્દી બનાવો એવી આ તબક્કે સૌ પ્રથમ તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હું શુભકામનાઓ પણ આપું છું। આવનારી તમામ પ્રકારની મુશ્કેલીઓમાં તમે પાર ઉતરો, કઠિન પરિસ્થિતિઓ આવે તો એ તમામ પ્રકારની કઠિન પરિસ્થિતિઓની અંદર તમે માનસિક રીતે સ્વસ્થ થઈ અને તમે તમારી કાળજી રાખી અને તમે તમારો અભ્યાસક્રમ આગળ વધારી શકો એટલા માટે આપ સર્વને પણ ભગવાન પણ એવી હિંમત આપે એવી હું આ તબક્કે પ્રાર્થના પણ કરું છું। તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો તમારે વિદ્યાર્થી મિત્રોને ભાષા તરીકે એક વિદેશી ભાષામાં ઇંગ્લિશ લેંગ્વેજ ભણવાની હોય છે। ઇંગ્લિશની અંદર તમે પ્રાથમિક લેવલથી અભ્યાસ કરતા આવો છો, સામાન્ય પરિચય ભાષાની અંદર આવતા સેન્ટેન્સ ઇંગ્લિશની અંદર એટલે કે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સનો અભ્યાસ કરીએ તો વિધાન વાક્ય હોય જેની અંદર હકાર અને નકાર પ્રશ્નાર્થ વાક્ય હોય, જો તમે પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કરતા હોય તો એ પ્રશ્નાર્થ વાક્યોની અંદર પણ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય અને WH શબ્દથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય આવા બે પ્રકારના વાક્ય એમાં હોય, એક્સક્લેમેન્ટરી સેન્ટેન્સ હોય એટલે કે ઉદ્ગાર વાક્ય હોય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય એટલે કે આજ્ઞાર્થ વાક્યો હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમે ઓપ્ટેટેટિવ સેન્ટેન્સ ભણ્યા છો એટલે કે શુભેચ્છાદર્શક વાક્યો પણ તમે ભણી ગયા છો, આવા અલગ અલગ પ્રકારના વાક્યો વાક્યોની અંદરથી અભિવ્યક્તિ એટલે કે અભિવ્યક્ત થતો ભાવ લાગણીઓ કેવી રીતે દર્શાવવી એ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે જાણો। તો આ વાત થઈ કે સેન્ટેન્સની થઈ, કોઈ પણ ગ્રામરના ટોપિક શીખતા પહેલાં આપણી પાસે ખૂબ જ સારી રીતે સેન્ટેન્સનો મહત્વ હોવો જોઈએ। તો હું એવી અપેક્ષા પણ રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના ગ્રામરના વાક્યોનો અભ્યાસ સારી રીતે કરી ચૂક્યા છો અને આપ વિદ્યાર્થીઓને આવડતો પણ હશે। મારે જ્યારે જ્યારે પણ આવા પ્રકારના સેન્ટેન્સની આપણા ગ્રામરના ટોપિકની અંદર જરૂરિયાત પડશે ત્યારે આપણે તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો, રિવિઝન કરાવવામાં આવશે 100%, પણ જેટલું તમે વધુ જાણતા હશો એટલો મેક્સિમમ ફાયદો તમને થશે। તો એવી જ રીતે કોઈ પણ સેન્ટેન્સની અંદર આવતા શબ્દ પ્રયોગો જેમ કે સબ્જેક્ટ હોય એટલે કે કરતા હોય, સબ્જેક્ટ વર્બ હેલ્પિંગ વર્બ ઓબ્જેક્ટ હોય એડજેક્ટિવ હોય એડવર્બ હોય
સૌ પ્રથમ તો આપ વિદ્યાર્થી મિત્રોને ભાષાની અંદર આવતા આ પ્રકારના શબ્દોનો પણ સારી રીતે અભ્યાસ હોવો જોઈએ. અહીંયા આપવામાં આવેલા આ શબ્દોનો હું તમને સામાન્ય પરિચય આપું તો સબ્જેક્ટ એટલે વિષય તો ખરો જ, પણ જ્યારે ગ્રામેટિકલ ટોપિક્સની અંદર એનો યુઝ થતો હોય ત્યારે સબ્જેક્ટ એટલે કરતા એવો શબ્દ મુકાય છે. બરોબર, તો જ્યારે આપણને સબ્જેક્ટ એવું કહેવામાં આવે તો કરતા એટલે કે જે પણ કંઈ સેન્ટેન્સ આપવામાં આવેલું હોય આ સેન્ટેન્સની અંદર રહેલ ક્રિયા જે છે એ ક્રિયાનો કરનાર જે હોય એને કરતા કહેવાય. હજી પણ આપણે જ્યારે મિત્રો ટેન્સનો અભ્યાસ કરવાના છીએ, રિવિઝન કરાવડાવવાનો છું, જ્યારે જ્યારે વાક્યની અંદર આ શબ્દો આવશે ત્યારે પણ હું તમને એનો યોગ્ય પરિચય આપવાનો છું. પણ આપણે ભાષાકીય રીતે ઇન્ટ્રોડક્શનની જો હું થોડીક વાત કરું તો આવા શબ્દોના પરિચય આપણને હોવા જોઈએ. ઇંગ્લિશ ગુજરાતી બંને રીતે એવી જ રીતે આપવામાં આવેલું છે. વર્ણ એટલે કે ક્રિયાપદ. વાક્યની અંદર જે ક્રિયા થતી હોય એને ક્રિયાપદ કહેવાય. આવી ઓળખ કરતા આપણને આવડવી જોઈએ. બાકી તો વર્બ એટલે ક્રિયાપદ એવી ખબર જ છે. અલગ અલગ પ્રકારના ક્રિયાપદોના ફોર્મ્સ તમે જ્યારે ટેન્સની વાક્ય રચનાઓનો અભ્યાસ કર્યો છે ત્યારે ખૂબ જ સારી રીતે એનો અભ્યાસ કરી ચૂક્યા છો. એટલે કે વી વન હોય ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય, વી ટુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કહેવાય, વી થ્રી એટલે કે ક્રિયાપદનું ભૂત રુદનનું રૂપ કહેવાય, એવી જ રીતે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય. અલગ અલગ પ્રકારના ટેન્સની ક્રિયાઓ દર્શાવવા માટે આ ક્રિયાપદના રૂપના ઉપયોગ થતા હોય છે. તો વી વન, વી ટુ અને વી થ્રી આ ત્રણ પ્રકારના ક્રિયાપદો જે છે એ તમારી ગ્રામર બુકની અંદર આપવામાં આવેલા હોય, ધોરણ 10ની અંદર પણ ભણી ગયા છો, અથવા તો વેરી યુઝફુલ વર્બ એવી ગ્રામર બુક એક સામાન્ય નાની બુક્સ આવે છે એની અંદર ઘણા બધા ક્રિયાપદના રૂપો આપેલા છે. પણ સામાન્ય આપણા અભ્યાસની ગ્રામર બુકની અંદર આવતા વર્બ આપણે તૈયાર કરીએ એટલે આપણને જ્યારે પણ વી ટુ કે વી થ્રીની જરૂરિયાત ઊભી થાય તો ત્યારે મુશ્કેલી ન થાય. પછી એવી જ રીતે હેલ્પિંગ વર્બ છે એટલે કે સહાયકારક ક્રિયાપદ. હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ. એબીઝ આર વોઝ વેર શેલ વી હેવ હેઝ હેડ આ પ્રકારના જે સહાયકારક ક્રિયાપદો પણ અલગ અલગ ટેન્સની ક્રિયાઓમાં તમે ભણ્યા છો, કેવી રીતે મૂકવા એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓબ્જેક્ટ છે કર્મ, એવી જ રીતે છે એડજેક્ટિવ છે એટલે કે વિશેષણ. પ્રશ્ન થાય કે વિશેષણ કોને કહેવાય, વિશેષણ ની વ્યાખ્યા સામાન્ય છે કે જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. આ વ્યાખ્યા થઈ આપ બધા મિત્રોને આવડે કે જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. પણ નામના અર્થમાં વધારો કરવો એટલે શું? અહીંયા આપણને આપવામાં આવેલું છે નાવડ એટલે નામની વાત કરીએ છીએ આપણે. તો પેલા તો આપણને સામાન્ય રીતે નાવડનો પરિચય પણ હોવો જોઈએ. એવી જ રીતે અહીંયા આપણને આપવામાં આવેલું છે એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય. તો આપણે એને જે વાત કરી કે જે નામના અર્થમાં વધારો કરે એટલે કે આ નામ એટલે એને જે વાત કરવામાં આવેલી છે એ નામું. નામના અર્થમાં જે વધારો કરે એને વિશેષણ કહેવાય. તો નામ ક્યાં ક્યાં હોય? વ્યક્તિવાચક નામું હોય, પ્રાણી કે નિર્જીવ નામું હોય, એમાં એમાં પાછું સિંગ્યુલર પ્લુરલ એટલે કે એક વચન બહુવચન આવું નામું હોય છે. તો આ રીતે આપણે અહીંયા જે પણ કંઈ ચર્ચા કરીએ છીએ નામના અર્થમાં વધારો કરે, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ફૂલ એટલે કે ફ્લાવર આવી જે વાત કરી આ એક નાઉન છે. શું છે? નાઉન, એન ઓ યુ એન, નાઉન કહેવાય. બરોબર, તો એના અર્થમાં વધારો કરવા માટે જે શબ્દ મૂકીએ તેને વિશેષણ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એવું મૂકવું છે કે બ્યુટીફુલ. તો આ બ્યુટીફુલ એવું કહી લે તો બ્યુટીફુલ ફ્લાવર તો એમાંથી અહીં આપવામાં આવે ફ્લાવર જે છે નાઉન થયું અને નામના અર્થમાં વધારો કરવા માટે મુકાયેલ શબ્દ બ્યુટીફુલ જે છે એ એડજેક્ટિવ થયું. બરોબર, ખબર પડી? તો અહીંયા આપણે એક ખાલી જસ્ટ એક્ઝામ્પલ જોયું છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના નામ છે. હવે આને નાને આપણે બહુ વચન કરવું હોય બ્યુટીફુલ ફ્લાવર્સ, સામાન્ય રીતે આપણે એમ હોય કે એસ કે એસ મૂકી એટલે બહુ વચન થઈ જાય. પણ આ કોન્સેપ્ટ માત્ર ને માત્ર શબ્દ સોરી નાઉન જે છે એને લગાડવા માત્રથી બહુ વચન.
ક્રિયાપદના છેડે એસ કે ઈએસ મૂકવાથી બહુવચન થતું નથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ આપણે નાઉન આવા અલગ અલગ પ્રકારના હજી પણ નાઉનનો અભ્યાસ જ્યારે આવશે, ખાસ કરીને ડિગ્રી ઓફ કમ્પેરિઝન તમે શીખો ત્યારે જે વિશેષણ અને નાઉનનો સારી રીતે આપણે અભ્યાસ કરીશું. અત્યારે હું તમને ઇન્ટ્રોડક્શન સ્વરૂપે સામાન્ય પરિચય આપું છું, જે ઓલરેડી તમે પ્રાઇમરી અથવા તો સેકન્ડરી લેવલે શીખી ગયા છો. આ મારા પરિચયની અંદર જે પણ કંઈ આપણે વાત કરવા માંગીએ છીએ આ ઇંગ્લિશ ભાષાની પરિચય માટેની આ વાત કરી, તો ભાષા એવી રીતનું સેકન્ડ સ્ટેપ આપેલું છે. અહીંયા આપણે જે ઇન્ટ્રોડક્શનની વાત કરી એવી જ રીતે અહીંયા વાત કરી લેંગ્વેજ એટલે કે ભાષા. તો મિત્રો જો થોડીક એની ચર્ચા કરીએ તો ભાષા તો આપણે અલગ અલગ પ્રકારની છે. યુ એન્ડ આઈ આપણે બોથ બંનેની જે મધર ટંગ જો જોઈએ તો ગુજરાતી છે. ગુજરાતી ભાષાની અંદર આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં. તો એવી જ રીતની સેમ ભાષા જે છે એ ઇંગ્લિશ છે. તો આવી જ રીતે વાતાવરણથી ભાષા શીખી શકાય. પહેલાં તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણથી ભાષા શીખી શકાય. આપણને એવું થાય છે કે અંગ્રેજી ભાષા અઘરી છે, મને નથી આવડતી, તો એનો એક જ પ્રશ્ન કે આપણે આ પ્રકારના માહોલમાં નથી હતી. આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે અમેરિકા ઓસ્ટ્રેલિયા જેવા દેશોની મધર ટંગ ઇંગ્લિશ છે, તો ત્યાં શાકભાજી વેચતો વ્યક્તિ હોય કે પછી અભણ વ્યક્તિ હોય તો પણ એ ઇંગ્લિશ ભાષા આપણા બધા કરતાં સારી બોલી શકે છે. એનો મિનિંગ શું થયો કે એની માતૃભાષા છે, મધર ટંગ છે. મધર ટંગ છે એ સામાન્ય રીતે માહોલથી શીખી શકાય છે. એટલે હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને સ્ટુડન્ટ દરેકને એવું એક અનુરોધ કરું છું, રિક્વેસ્ટ કરું છું કે એટલા માહોલમાં આપણે ઇંગ્લિશના રહેશું તો વધારે ભાષા શીખી શકીશું. સેકન્ડ મેટર કે ભાષા શીખવા માટે સૌથી અગત્યની બાબત કહી શકાય વોકેબ્યુલરી, બરોબર, શબ્દ ભંડોળ. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ અ ડિક્શનરી. દરેક વિદ્યાર્થી મિત્રો પાસે એક ડિક્શનરી હોવી જોઈએ. ન હોય તો આપણે વહેલા વહેલી તકે અન્ય કોઈ પણ ખર્ચા કરતા હોય તો એની જગ્યાએ આપણે ડિક્શનરી લઈ લઈશું. હું તમને આ વિનંતી કરું છું, કારણ કે જો આપણી પાસે ડિક્શનરી હશે તો ખૂબ જ સારી રીતે ઘણો બધો આપણે આપણો વોકેબ્યુલરી એટલે કે શબ્દાર્થ, સ્પેલિંગ, શબ્દ ભંડોળ વધારી શકીશું. તો વોકેબ્યુલરી વધારવા માટે તમને સૌથી વધુમાં વધુ હું એક એવો આગ્રહ રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી શરૂઆત આપણા અભ્યાસક્રમની અંદર આવતા નવા નવા વોકેબ્યુલરી સ્પેલિંગ જે તૈયાર કરીએ. એ સિવાય આપણી રોજબરોજની દુનિયાની અંદર આવા જે સ્પેલિંગ ઉપયોગી છે, અવારનવાર જેનો આપણે સામનો કરીએ છીએ, એવા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ શીખીએ તો આપણી ભાષા જે છે એ સમૃદ્ધ થશે. તો ભાષાને સમૃદ્ધ કરવા માટે ફર્સ્ટ તો કે વોકેબ્યુલરી, અને જો સેકન્ડ મેટર આપણે જોઈએ તો ગ્રામર. આ બે વસ્તુ જો સારી હશે એટલે તમારું પ્રભુત્વ કોઈ પણ ભાષા ઉપર સારું હશે, બરોબર. તો આ રીતની આપણે જે પણ કંઈ ચર્ચા કરી ઇન્ટ્રોડક્શન, ત્યાર પછીની જે વાત કરી લેંગ્વેજ, આ ભાષા શું છે, તો આવી જ રીતે આપણે ત્રીજા ટોપિકની જો થોડી ચર્ચા કરીએ તો એની અંદર સ્કીન એવું આપેલું છે. એની ટાઈપ ઓફ લેંગ્વેજ ઇન ધીસ વર્લ્ડ, આ દુનિયાની અંદર કોઈ પણ ભાષા માટે ચાર શબ્દો ખૂબ જ અગત્યના છે. હવે હું તમને મિત્રો વાત કરી રહ્યો છું સ્કીલ. આપણી પાસે ચાર સ્કીલ હોવા જોઈએ કોઈ પણ ભાષાને સારી રીતે શીખવા માટે, ચાર સ્કીલ હોવા જોઈએ. હું તમને આ ચાર સ્કીલ ક્યાં છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ટીચ એની ટાઈપ ઓફ લેંગ્વેજ. જો વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતી ભાષા સારી રીતે જાણો છો એટલે હું તમને જે અહીંયા ચાર પ્રકારના સ્કીલ વિશેની જે ડિસ્કશન કરવાનો છું, આ ચાર પ્રકારના સ્કીલની માસ્ટરી તમારી પાસે હશે ગુજરાતીમાં, તમે માર્ક કરો. તો અત્યારે હું તમને એ જ ચર્ચા, એક વખત આવા સ્કીલ હોય છે એની વાત કરું છું, તો આ ચાર સ્કીલ જે છે એ ખૂબ જ જરૂરી છે, જેને આપણે કહીએ છીએ એલ એસ આર અને ડબલ્યુ. આ શોર્ટ ફોર્મ છે એલ એસ આર ડબલ્યુ. આપણે જ્યારે એના ફૂલ ફોર્મ જોવા જઈએ તો એલ એટલે લિસનિંગ, લિસનિંગ એસ એટલે સ્પીકિંગ, આર એટલે રીડિંગ અને
એવી જ રીતે ડબલ્યુ એટલે રાઇટિંગ. જો આ ચાર પ્રકારના સ્કીલ લિસનિંગ રીડિંગ સોરી લિસનિંગ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ આ ચાર પ્રકારના સ્કીલની અંદર જો તમારી પાસે માસ્ટરી હોય તો 100% તમારી ભાષા સમૃદ્ધ છે. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બાળક જન્મતાની સાથે, તમને બધાને પણ અનુભવ છે, કોઈ પણ બાળક જન્મતાની સાથે પહેલાં સાંભળતા શીખે છે. તમે જોયું છે જ્યારે બાળકને બોલતા નથી આવડતું એટલે ભાષા નથી આવડતી, ગળામાંથી અવાજ નીકળતો હોય છે, પણ ભાષા નથી આવડતી એટલે એ યોગ્ય વાક્ય શબ્દ બોલી શકતું નથી. તમે બધાએ જોયું છે કોઈ પણ પ્રકારનો અવાજ થાય એટલે એ તરફ એનું ધ્યાન કેન્દ્રિત થાય છે. એનો મિનિંગ શું થયો કે કોઈ પણ બાળક, આપણે બધા જ સૌથી પહેલાં જે બાળપણથી જે શરૂઆત થાય છે ત્યારે દરેક પહેલાં લિસનિંગ શીખે છે. એટલે આપણે જન્મતાની સાથે ગુજરાતી ભાષા જ સતત સાંભળાજી એટલે આપણે ગુજરાતી સીધું જ સાંભળતા આવડી ગયું. એવી રીતના ઇંગ્લિશના માહોલની અંદર જે રહે છે એ ઇંગ્લિશ સાંભળે છે એટલે એને ઇંગ્લિશ સમજતા આવડી ગયું છે. એટલે પહેલી બાબત ભાષા શીખવા માટે લિસનિંગની થાય છે, એટલે બાળક સાંભળતા શીખે છે. બીજું સેકન્ડ સ્કીલ છે, પછી બોલતા શીખે છે. 5 વર્ષ થાય એટલે બાળક પહેલા ધોરણમાં અભ્યાસ માટે બેસે છે. 3 વર્ષ થાય એટલે પ્રી પ્રાઇમરી સ્કૂલ એટલે કે કેજી અને એલકેજીની અંદર અભ્યાસ કરે છે. તો આવી રીતે આ પ્રકારનો અભ્યાસ કરે છે ત્યારે એને સ્પીકિંગ આવડી ગયું હોય છે એટલે કે બોલતા. તો ગુજરાતી ભાષામાં આપણે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર સાંભળતા શીખા એટલે બોલતા શીખી ગયા, બરોબર. તમે જો વિદ્યાર્થી મિત્રો ખબર હોય તો હેલન કેલર વિશે તમે જાણતા હોય તો જન્મતાની સાથે તે બહેરી હોવાથી તેને બોલતા આવડ્યું નહીં. એટલે પહેલી ક્રિયા સાંભળવાની છે. જો આપણે સાંભળતા ન આવડે તો બોલતા ન આવડે. તો આ હેલન કેલરનું જે એક્ઝામ્પલ છે એ આ જ છે, કારણ કે એને જન્મતાની સાથે સાંભળવાની ખામી હતી એટલા માટે તેણી બોલતા શીખી શકી નહીં. એટલે આપણે સાંભળતા શીખ્યા છીએ, સાંભળીએ છીએ એટલે જો કોઈ પણ બાળકનો તમે માર્ક કરજો કે એ સાંભળે છે એટલે એને બોલતા આવડી જાય છે. ક્યાંય પણ કોઈ પણ પ્રકારની સ્કૂલે ગયા વગર 2-2.5 વર્ષનું બાળક ઘણું બધું પ્રોનાઉન્સિએશન વાક્ય બોલતા હોય છે અને તમે બોલો છો એ સાંભળી શકે છે અને તમને એનો પ્રત્યુત્તર આપે છે. તો પહેલી પ્રક્રિયા થાય એ લિસનિંગની છે, સેકન્ડ જે છે એ સ્પીકિંગની થાય છે, ત્યાર પછી આપણને વાંચતા અને લખતા આવડે, આ ત્રીજો તબક્કો થયો. ત્યાર પછી આપણને વાંચતા આવડે અને પછી લખતા આવડે. તો આવી જ રીતે ઇંગ્લિશ ભાષાને શીખવા માટે તમે જેટલી ઇંગ્લિશ લેંગ્વેજને વધુ સાંભળશો, જેટલું વધુ વાંચશો, એમ તમને બોલતા વાંચતા લખતા સારી રીતે આવડી જશે. તો આ જે છે એ લેંગ્વેજ સ્કીલ કહેવાય. શું કહેવાય? લેંગ્વેજ સ્કીલ. કોઈ પણ લેંગ્વેજને અભ્યાસ કરવા માટે, સારી રીતે કોરસ્પોન્ડન્સ કે કમ્યુનિકેશન કરવા માટે આ ચાર પ્રકારના સ્કીલની ખૂબ જ જરૂર પડે. તો આ આપણે એની વાત કરી ઇંગ્લિશની અંદર, એટલે કે એની ટાઈપ ઓફ લેંગ્વેજ કોઈ પણ ભાષાની અંદર રહેલા સ્કીલ. તો જો આપણી ભાષા સમૃદ્ધ હોય તો હવે હું તમને થોડાક એના યુસેજની વાત કરું, એટલે કે ઉપયોગો. એના ઉપયોગો જે છે એ તમે જાણો છો કે પહેલો ઉપયોગ તો એવો કહી શકાય કે જો આપણને ઇંગ્લિશ ભાષા સારી રીતે આવડતી હોય તો આપણું પરફોર્મન્સ જે છે એ બોર્ડની પરીક્ષાઓમાં સારું હોય. આફ્ટર HSC તમે અલગ અલગ પ્રકારના કોર્સિસની અંદર જોડાવો, ખાસ કરીને મીડિયમ ઇંગ્લિશના કોર્સિસની અંદર જોડાવો, ત્યારે તમે ઇંગ્લિશ ભાષાની અંદર સારું કમ્યુનિકેશન જાણતા હોય તો તમને તમારા અભ્યાસક્રમને, આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તો મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છો, આગળ જે પણ કંઈક કોલેજના અભ્યાસો કરવાના છો, મીડિયમ ઇંગ્લિશની અંદર તમારા તમામ પ્રકારની ટેક્સ્ટબુક અને અભ્યાસક્રમો આવતા હોય તો મીડિયમ ઇંગ્લિશના અભ્યાસક્રમોની અંદર પહેલાં અન્ડરસ્ટેન્ડિંગ તો ત્યારે જ થશે કે જો આપણે આ LSRW એટલે કે લિસનિંગ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ આવડતું હશે તો જ તમે મીડિયમ ઇંગ્લિશના કોર્સિસની અંદર સારી રીતે પરફોર્મન્સ આપી શકશો. આ એના ઉપયોગો છે. એટલે કે સીધી જ વાત, ઉપયોગો તો ઘણા બધા છે, પણ વિદ્યાર્થી તરીકે તમે જે પણ કંઈ સાયન્સ સ્ટ્રીમની અંદર અભ્યાસ કરો છો તો
આગળના જે પણ કંઈ મીડિયમ ઇંગ્લિશના કોર્સીસની અંદર જાઓ છો તો તમને LSWR એટલે કે લિસનિંગ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ જો સારી રીતે આવડતું હશે તો મીડિયમ ઇંગ્લિશના કોઈ પણ કોર્સની અંદર તમને જે પણ કંઈ અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે એ તમામ પ્રકારનો અભ્યાસક્રમ છે એ તમે સારી રીતે સમજી શકશો અને એમાં પણ સારું પરફોર્મન્સ આપી શકશો. અન્ય જો વાત કરીએ તો આફ્ટર ગ્રેજ્યુએશન અલગ અલગ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામની અંદર જાઓ છો તો એની અંદર પણ ઇંગ્લિશ ગ્રામરના ટોપિક આવે છે. આપણે ભણવાના છીએ, હજી અહીંયા તો ઘણું બધું કામ બાકી છે. આપણે તો આજે એક સ્ટાર્ટઅપ છે બરાબર, તો જો તમે શરૂઆત સારી કરશો તો ચોક્કસ સફળતા તમારું લક્ષ્ય જે છે એ ખૂબ જ સરળતાથી તમે પૂર્ણ કરી શકશો. તો આ ઉપયોગોની અંદર અલગ અલગ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ તમે આપો છો આફ્ટર ગ્રેજ્યુએશન અથવા તો આફ્ટર માસ્ટર ડિગ્રી, ત્યારે તમને આ ઇંગ્લિશ ગ્રામર અને ભાષા સારી હશે તો એનું જે પણ કંઈ 5-10-15 માર્ક્સનું એની પણ એક આખું માળખું હોય છે. GPSC લેવલની એક્ઝામ્સ હોય છે, એવી તમામ પ્રકારની એક્ઝામ્સને ક્લિયર કરવા માટે ઇંગ્લિશના ગ્રામરના ટોપિક આવડતા હોય છે. એટલે અહીંયા જે નેક્સ્ટ ટોપિક આપેલો છે ગ્રામર, આપણે ગ્રામર શીખવાનું છે. આ ગ્રામરના ટોપિકમાંથી જ તમારે કોઈ પણ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામની અંદર સફળતા મળશે. પણ વિદ્યાર્થીઓ, હું તમને ખાસ એ વાત કરું છું કે જો તમારી ભાષા સારી હશે, તમારું વોકેબ્યુલરી સારું હશે તો ગ્રામરના અલગ અલગ પ્રકારના ટોપિક એટલે કે ટેન્સની ક્રિયાઓ છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે અને ફંક્શનની અંદર પણ ત્રણ ક્રિયાઓ કે જે તમે SSCની અંદર પણ તમે ભણી ગયા છો, એટલે કે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન એટલે કે તમારે વાક્ય અધૂરું આપેલું છે એમાં ફંક્શનનો ઉપયોગ કરી અને પૂર્ણ કરવાનું છે, અને રિસ્પોન્સ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. આવી રીતે 12-13 માર્ક્સ HSCની અંદર પણ ફંક્શન ઉપર આધારિત પૂછાય છે. એટલે જ્યારે આપણે ફંક્શનનો ટોપિક લઈએ ને એટલે 20-25 પ્રકારના અલગ અલગ ટોપિક એની અંદર આવે છે. લગભગ મોસ્ટ ઓફ ગ્રામરના ટોપિક એમાં સમાવિષ્ટ થઈ જાય. તો આપણે વાત કરી ટેન્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને ફંક્શન, કે જે આપણો ખૂબ જ મોટો ટોપિક છે કે જેની અંદર નાના નાના ઘણા બધા ટોપિક્સ આવી જાય છે. કન્જંક્શન હોય, એડિટિંગ ધ ટેક્સ હોય, ફ્રેમ સેન્ટેન્સ હોય, ફ્રેમ ક્વેશ્ચન્સ હોય, આવા પ્રકારના સેન્ટેન્સ ગ્રામરના જે પણ કાંઈ ટોપિક છે એને શીખવા માટે ભાષા સારી હોવી જોઈએ. LSWR ચાર પ્રકારના આ જે સ્કિલ છે એ સ્કિલ આપણી પાસે સારા હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી ગ્રામર. હવે પછી આગળ પણ આપણે જ્યારે અભ્યાસની શરૂઆત કરીએ ત્યારે આપણે સૌથી અગત્યની ટોપિક આ સામાન્ય તો બધી ચર્ચાઓ કરી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ગ્રામરનો ટોપિક જોવાનો છે. ત્યાર પછી કમ્પોઝિશન વિભાગ આવે છે. આ કમ્પોઝિશન વિભાગ એટલે રીડિંગ રાઇટિંગ, તમારું સારું લખાણ. લખાણ એટલે જોઈ જોઈ લખવું એને રાઇટિંગ ન કહેવાય. પણ આપણે આપણી મૌલિકતાથી ભાષા શીખી અને કોઈ પણ એક મુદ્દા ઉપર ડિટેલમાં જ્યારે લખી શકીએ ત્યારે એને કમ્પોઝિશન કહેવાય. એટલે કે આવો કમ્પોઝિશનનો પાર્ટ હોય તો એમાં આવતું હોય ઇમેલ રાઇટિંગ આવતું હોય, સમરી રાઇટિંગ આવતું હોય, સ્પીચ રાઇટિંગ આવતું હોય, રિપોર્ટ રાઇટિંગ આવે છે, પછી એપ્લિકેશન રાઇટિંગ પણ હોય છે જે આપણે આપણી પેપર સ્ટાઇલની અંદર નથી સામાન્ય રીતે, પછી એવી જ રીતે એસે રાઇટિંગ હોય, લેટર રાઇટિંગ હોય. આવા પ્રકારના જે ટોપિક છે તેની અંદર આપણે ઇન ડિટેલ લખાણ કરવાનું હોય છે. ડિસ્ક્રિપ્ટિવ એટલે કે જ્યારે વર્ણનાત્મક સ્વરૂપ હોય તો એ કમ્પોઝિશન વિભાગ છે. તમે કોઈ પણ ગ્રામર બુક લ્યો એટલે ગ્રામર બુકની અંદર ગ્રામર એન્ડ કમ્પોઝિશન એવું લખેલું હોય. તો ભાષા તમારી સારી હશે તો સારી રીતે ગ્રામર શીખી શકશો. જો તમે સારી રીતે ગ્રામરને શીખી શકશો તો એના ઉપરથી કમ્પોઝિશન વિભાગની અંદર આવતા ટોપિક કે ફોર એક્ઝામ્પલ એસ એ વિશે લખવું હોય, કોઈ પણ એક ટોપિક આપે અને સ્પીચ રાઇટિંગ કરવું હોય તો આપણે ખૂબ જ સારી રીતે ડિટેલમાં ઘણું બધું કામ કરી શકીએ છીએ. તો આવો સામાન્ય પરિચય ઇંગ્લિશ લેંગ્વેજનો. તો હું સુતરિયા હિરેલ ઇંગ્લિશ ટીચર આપને રિક્વેસ્ટ કરું છું કે તમે પહેલેથી આવા જે મુદ્દાઓ છે અને આજના આપણા વિડીયો લેક્ચરની અંદર મારા દ્વારા તમને જે પણ કંઈ ડિસ્કશન કરાવડાવવામાં આવી અને મારા 10 વર્ષના આ અનુભવને આધારે તમને હું જે પણ કંઈ પીરસી રહ્યો છું અને ખૂબ જ સરળતાથી પણ આપણે આગળનો અભ્યાસ કરવાનો છે, તો આવા પ્રકારના અભ્યાસની અંદર તમે તમામ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી મિત્રો મને સહકાર આપશો અને
વિડિયો જે છે એ સ્ટાર્ટિંગ થી લઈ અને અંત સુધી તમે જોવો ત્યારે તમને સંપૂર્ણ પ્રકારની માહિતીનો ખ્યાલ આવશે. હવે પછીના વિડિયો લેક્ચરની અંદર ધીમે ધીમે આપણે વિષય પ્રવેશ કરવાના છીએ, એટલે કે આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે ધોરણ 11 ની અંદર જો જોવા જઈએ તો એક મેઇન ટેક્સ્ટ બુક આવે જેની અંદર આપણને 10 યુનિટ આપેલા છે વિથ એક્સરસાઇઝ, અને આપણે પણ યુનિટ પૂરું થાય ત્યાર પછી એમાં આપવામાં આવેલી અલગ અલગ પ્રકારની એક્ટિવિટી જે છે, ગ્લોસરી હોય, કોમ્પ્રિહેન્શન હોય, ફંક્શન હોય, લેંગ્વેજ પ્રેક્ટિસ હોય, તો આવા પ્રકારના દરેકે દરેક ટોપિકની એક્ટિવિટી જે આપેલી હોય યુનિટ પૂરું થાય ત્યારે એનો પણ સરસ રીતે અભ્યાસ કરવાનો છે. એટલે એક ટેક્સ્ટ બુક હોય જેને ડિટેલ સ્ટડી કહેવાય, અને સાથે સાથે જેમ ધોરણ 10 ની અંદર બ્લેક પગ આવે છે તમારે સપ્લિમેન્ટરી રીડિંગ માટે, એવી જ રીતે ધોરણ 11 ની અંદર ફ્લેમિંગો એવી બુક આવે છે. ખાસ સાંભળજો, સપ્લિમેન્ટરી રીડિંગની અંદર ફ્લેમિંગો એવી બુક આવે છે. તો આ બધું જે થયું એ ડિટેલ સ્ટડી અને સપ્લિમેન્ટરીની વાત થઈ, ત્યાર પછી એટલું જ સામે 40 માર્ક જેવું કમ્પોઝિશન અને ગ્રામેટિકલ ટોપિક્સ આવતા હોય તો એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. એના માટે તમને વિદ્યાર્થી મિત્રોને જો અત્યારે અનુકૂળતા થાય તો રેડી રેકનરની ગ્રામર બુક લેવા માટેનું અથવા તો માર્વેલની ગ્રામર બુક લેવા માટેનું હું આપ વિદ્યાર્થી મિત્રોને સજેસ્ટ કરું છું. તો ખાસ ધ્યાન દઈએ, આ બધો અભ્યાસક્રમ જે છે એ આપણે આપણી બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે ટોપિક શીખવી એક્ઝામ્પલ દ્વારા હું તમને અહીંયા પણ બોર્ડ ઉપર કામ કરાવડાવીશ, અને તમને આપવામાં આવેલું ટોપિકને અનુરૂપ વધુ એક્સરસાઇઝ માટે જે હું અહીંથી સેન્ટેન્સ આપું એનો તમારે મહાવરો કરવાનો છે, અને જો તમારી પાસે ગ્રામર બુક હોય તો એમાં પણ મેં આપેલા સેન્ટેન્સ સિવાય અન્ય પણ એક્સરસાઇઝના ઘણા બધા સેન્ટેન્સ હશે જેનો તમે પ્રેક્ટિસ માટે ઉપયોગ કરી શકશો. તો મેં બે પ્રકારની વાત કરી કે એક બાજુ ટેક્સ્ટ બુક અને બીજી બાજુ જે ગ્રામેટિકલ ટોપિક. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ લોકડાઉનની પરિસ્થિતિને કારણે અને સ્કૂલો ખોલવા માટે સરકારની કંઈ નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી રૂબરૂ ક્લાસરૂમની અંદર આપણે મળી શકતા ન હોય તો વિડીયો લેક્ચર દ્વારા જ્યારે તમને અભ્યાસ કરાવડાવવામાં આવે, ખાસ હું જો ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરું તો આ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ટેક્સ્ટ બુક સિવાય ગ્રામરના જે ટોપિક છે એ વધુ ઇફેક્ટિવ રહે, એટલે કે અસરકારક રહે. આપ વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચર દ્વારા હું તમને જે પણ કંઈ ગ્રામરના ટોપિક વિશેનું કામ કરાવડાવું, આ ગ્રામરના ટોપિક વિશે તમે ખૂબ જ સરળતાથી વિડીયો લેક્ચરની અંદર સમજી શકશો. એટલા માટે હું તમને બધાને એવી વિનંતી કરું છું કે આ વિડીયો લેક્ચરની અંદર હું જે પણ કંઈ ગ્રામરના ટોપિક શીખું એના માટે ખાસ સાંભળજો વિદ્યાર્થીઓ, કે તમારે 200 પેજની એક ઇંગ્લિશની સ્ટાન્ડર્ડ 11 સાયન્સ માટે ઇંગ્લિશની ગ્રામર બુક બનાવવાની છે. સરખા એ સમજી લેજો, 200 પેજની ફૂલ સ્કેપ બુક લઈ અને હું જે પણ કંઈ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે ધોરણ 11ની અંદર ઇંગ્લિશનું ગ્રામરનું જે પણ કાંઈ કામ કરવાનું છે એ તમામે તમામ હું જે પણ કાંઈ બોર્ડ વર્ક કરું એ પણ તમારે તમારી બુકમાં લખવાનું છે. હોમવર્ક સ્વરૂપે જે પણ કાંઈ સેન્ટેન્સ આપું અને મારા દ્વારા તમને કહેવામાં આવ્યું હોય કે ગ્રામરના ટોપિકમાંથી અન્ય સેન્ટેન્સ લખવા, એ દરેકે દરેક તમારે ઇંગ્લિશની ગ્રામર બુક તમે જે બનાવેલી છે સ્પેશિયલ ઇંગ્લિશ લખવા માટેની ફૂલ સ્કેપ ગ્રામર બુક તેની અંદર જ તમામ પ્રકારનું આ કામ કરવાનું છે. તો ખાસ સમજી લેજો, હજી પણ આવનારા વિડીયો લેક્ચરની અંદર પણ હું તમને બુક માટેની માહિતી આપતો જ રહીશ. તો આ તમામ પ્રકારનું કામ યોગ્ય રીતે થાય જ્યારે તમે સ્કૂલ શરૂ થાય અને સ્કૂલના ક્લાસરૂમની અંદર હાજર થાવ ત્યારે મારા દ્વારા વિડીયો લેક્ચરમાં ગ્રામરનું જે પણ કંઈ કામ કરાવડાવવામાં આવેલું હશે એ તમામ પ્રકારનું કામ તમારી આ 200 પેજની જે પણ કાંઈ તમે બનાવેલી બુકની અંદર તમે જે લખ્યું હશે એને હું ચેક કરીશ. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હું એક રિક્વેસ્ટ કરું છું કે માત્ર લખવા ખાતર નહીં પરંતુ આવનાર સમયમાં એ ટોપિકનું રિવિઝન કરાવડાવવામાં આવે જ્યારે સ્કૂલની અંદર અથવા તો તમારે જ્યારે એક્ઝામની અંદર એનું રિવિઝન કરવાનું થાય ત્યારે એ તમામ પરિસ્થિતિઓની અંદર તમને આ ગ્રામર બુક ઉપયોગી થાય એવી રીતે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને અનુભવ છે જ. ધોરણ 10 સુધી તમે ભણ્યા છો ત્યારે બાકી બુક બનાવેલી જ છે. તો એવી જ રીતે આ ઇંગ્લિશની 200 પેજની ગ્રામર બુક પણ તમે વ્યવસ્થિત બનાવજો એવો હું આગ્રહ રાખું છું. અને હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એક એક પછી એક એક ગ્રામરના ટોપિકને ઇન ડિટેલ ટોપિક વાઇઝ
વ્યવસ્થિત રીતે સમજશું, જેના માટે આપણે આના પછીના જે આવતા સન્ડે જે ઇંગ્લિશના લેક્ચર ટાઈમ ટેબલ મુજબ જે મૂકવામાં આવે એમાં એનો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે આજના આ વિડીયો લેક્ચરનું કામ પૂરું કરીએ છીએ. અસ્તુ, આભાર.